वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો હરિભક્તોની સાથે માણાવદર ગામમાં પધાર્યા છે ગામની ભાગોળમાં સંતો ભક્તો સાથે મહારાજ પ્રવેશે છે મહારાજની સવારી શોભાયાત્રા એનું વર્ણન આપણે સાંભળ્યું દરના મુસ્લિમ નવાબ ગજેફર ખાન એમને સમાચાર મળ્યા ખુદા અમારા નગરમાં આવે છે કુતુહલ થી દર્શન કરવા આવ્યા ભાવ થયો કેવી સરસ એને પ્રાર્થના કરી આપણે પ્રાર્થના સાંભળી ત્યારથી આગળ ખૂબ સરસ વર્ણન છે સ્વામિનારાયણ હરે પૂર્ણચંદ્ર સમાન શ્રીહરી વાજતે ગાજતે ગામમાં પધાર્યા શિર ઉપર સોનેરી છત્ર શોભતું હતું મુખથી મરક મરક હસી રહ્યા હતા આગળના ભાગમાં છડીદાર નેકી પોકારતા હતા અને અપાર વાજિંત્ર વાગતા હતા ધર્મકુમાર શ્રીહરિના સુંદર દર્શન કરીને મહિલાઓ મંગળમય ગીતોને ગાતી હતી ઘેર ઘેરથી આવીને કેટલીય સ્ત્રીઓના ટોળા મળ્યા અને તે સમયે કાંચન મોતીના થાળ ભરીને તેઓ શ્રીહરીને વારંવાર પ્રેમથી વધાવવા લાગી રાજમાર્ગ ઉપર રહેલા પ્રત્યેક ઘરના દરવાજે તોરણ બાંધ્યા હતા અને જાત જાતના ચિત્રો મૂકીને બજારને ઘણી સુંદર રીતે સજાવી હતી બધા મહાજનોએ દરેક દુકાને કેળના સ્તંભ રોપાવ્યા હતા નવા નવા અલંકાર પહેરીને તે બધા બજારમાં સ્વાગત કરવા ઊભા રહ્યા હતા માણેક અને મોતીથી ચોક પુરાવ્યા હતા આવા મંદિરમાં શ્રેહરીને પધરાવ્યા જેમાં ચિત્ર વિચિત્ર મણી જડી થાંભલાઓનો કોઈ પાર ન હતો એવા મકાનમાં સહુને ઉતારો કરાવ્યો જ્યારે દિવસની ચૌદ ઘડી થઈ હશે ત્યારે બધા ગામમાં આવી ગયા ત્યાં આવેલા વિપ્રોએ મળીને બધી રસોઈ બનાવી જાત જાતના પાક કર્યા શ્રીહરિને સ્નાન કરવાની ઈચ્છા હોવાથી ચોકી ઉપર પધરાવ્યા અત્યંત કાર્યકુશળ મુકુંદ બ્રહ્મચારીએ શ્રીહરીના અંગ ઉપર આદિ સુગંધથી તેલ ચોળ્યું આદિ સુગંધી તેલ ચોળ્યું રંગભીના ઘનશ્યામને ગરમ નીરથી નવડાવ્યા તુરંત સુવાળા વસ્ત્રથી અંગ લૂછ્યા પ્રિય શ્રીહરિએ ઝરકસી કોરવાળું ચોપથી પહેર્યું એક ઓઢ્યું અને ચરણોમાં ચરણોમાં ચાખડીઓ પહેરી પહેરેલા ઝાંઝરની ઘુઘરીઓનો ઘમકારો ઠમક કરીને ગજગતી ચાલે શ્રીહરી ચાલતા હતા ધર્મપુત્ર શ્રીહરી સોનેરી બાજુટ ઉપર બિરાજ્યા અને બીજા એક તેવા જ સોનેરી બાજુટ ઉપર બ્રહ્મચારીએ થાળ મૂક્યો તેમાં છપ્પન પ્રકારના ભોજન અને છત્રીસ પ્રકારના વ્યંજનો શ્રીહરિભક્તોના પ્રેમને જોઈને સ્વાદ સહિત જમ્યા પ્રેમ મેં સ્વાદ અપાર તિતનો નાહી હે કાહુ મે અરે સો જાનત જાનન હાર ઓર જાનત હે વસ્તુ મે પ્રેમ મેદ રહ્યો છે એવો સ્વાદ બીજા કોઈમાં નથી તેને કોઈ જાણકાર જ સમજી શકે છે અને બીજો સ્વાદ વસ્તુમાં પણ છે કેવી સરસ વાત આવી શ્રીહરિની રીત અલૌકિક છે તેઓ ભાવનાના અત્યંત ભૂખ્યા છે કદાચ કોઈ મોટો અશ્વમેધ જેવો યજ્ઞ કરે તોય શું તેઓ ભાવના વિના પ્રેમ ક્યારેય કોઈને કરતા નથી આ વાત મારે સંભળાવી છે બસ પ્રેમ મે સ્વાદ અપાર નહીં હે કાહુ મે પ્રેમ જેવી મીઠી વસ્તુ કોઈ નથી મેં કહ્યું હતું ને બે દિવસ પહેલાં દુનિયાનો કોઈ માણસ કોઈ પશુ પણ શાસ્ત્રોમાં લખેલી વાત કરું છું દાદા વૃક્ષો હોય ને વૃક્ષ એને પણ પ્રેમની જરૂર છે કદાચ તમને ખબર હશે આપણું દેશી સાયન્સ પપ્પા હોય એમાં પપૈયા ક્યારે આવે સમજી ગયા ને તમે એ લોકિક પ્રેમ કે આધ્યાત્મિક પ્રેમ એટલા માટે કયું છે મેન ઇજ એ સોશિયલ એનિમલ જે માણસ વારે વારે એમ બોલતો હોય મારે કોઈની જરૂર નથી સૌથી મોટા મોટી માણસની આ મૂર્ખામી છે કોઈની જરૂરત વિના માણસ જીવી જ નથી શકતો ઘણા નથી કે મારે કોઈની જરૂર નથી આપણે કોઈની પડી નથી આપણે કોઈની સાડા બારી નહીં આપણે તો મોઢે ચૂનો ચોપડી દઈએ આ બધા શબ્દ અહંકારના છે પ્રેમ જેવી મીઠી કોઈ વસ્તુ નથી પ્રેમમાં જેવો સ્વાદ છે એવો ક્યાંય નથી પણ એ ફક્ત ને ફક્ત જાણનારા એટલે કે સમજુ માણસ હોય એ જ જાણે છે બીજા લોકો તો વસ્તુમાં પદાર્થમાં પૈસામાં સ્વાદ પૈસાની પાછળ પાગલ બનેલો માણસ એક જીવનની દરેક વાસ્તવિકતાને ગુમાવી ચૂક્યો છે દરેક વાસ્તવિકતાને ગુમાવી દીધી છે ઐતિહાસિક કેવી કેવી કથાઓ છે એક દીકરાનો જન્મદિવસ હતો અમેરિકાની સત્ય ઘટના દીકરાના જન્મદિવસે એના પિતાએ દીકરાને સો ડોલર આપ્યા શ્રુતિ ભગત દીકરાને સો ડોલર ગિફ્ટ આપ્યા કે બેટા હેપી બર્થ ડે ટુ યુ સો ડોલર દીકરાએ એ જ પૈસા એના પપ્પાને કહ્યું પપ્પા એક વાત કરું હા પપ્પા તમે એક કલાક જોબ કરો કેટલા તમને મળે છે પપ્પાએ કીધું મને પચાસ ડોલર મળે છે કંઈક સારી જો બસ પચાસ ડોલર એક કલાકના મને મળે દીકરાએ એ સો ડોલર પપ્પાને પાછા આપ્યા કે પપ્પા સો ડોલર હું તમને ગિફ્ટ આપું છું તમે મને બે કલાક ટાઈમ આપો મારી સાથે બેસો પૈસાની પાછળ પાગલ બનેલા માતા પિતા દીકરાને પણ પ્રેમ આપવામાં ઓછા પડે છે મેં ગઈકાલે જ વાત કરી હતી દુનિયાભરના માણસો એક મોટી ભૂલ કરે છે પ્રેમ અને માન બધાને મેળવું ગમે છે દરેકને એમ થાય એમને માન મળે તો સારું પ્રેમ મળે તો સારું આપવાનું થાય ત્યારે માણસ ચૂકી જાય છે અને પ્રેમ અને માન એ માગવાથી કોઈને મળતા નથી રતિબિન રાજ રતિબિન પાટ રતિબિન છત્ર નહીં એક ટીકો રતિ એટલે પ્રેમ બરાબર ને રતિ એટલે એવો પ્રેમ જે ક્યારે મોડો ન પડે રતિબિન રાજ પાટ છત્ર નહીં નહીં એક ટીકો સાધુ સંત ન હોય જતીકો કેટલા માણસને પ્રેમની ક્યાં ક્યાં જરૂર પડે દાદા આ સાહિત્ય શાસ્ત્રોમાં એટલી સરસ વાતો લખી છે હરી કે અલોકે કરે સો હે ભૂખે કે મહા હરિકે કરે સો હે ભૂખે કે મહા ફેસબુકના પેલા શું નામ છે માર્ક માર્ક જંબરગર મને જે નામ એનો ખ્યાલ નથી હમણાં મને કોઈ આર્ટિકલ મોકલ્યો એટલો સરસ ઈમેલમાં મેં વાંચ્યો એ માણસે એટલું સરસ એક વાત લખી છે ભગત કેટલો મોટો એનો બિઝનેસ છે એ બધું વર્ણન હતું પણ એ શું કરે છે દર વીકે એના ફેમિલી માટે કેટલો સમય કાઢે છે દર વીકે બે પુસ્તક પૂરા કરે છે વાંચવાના એવરી વીક બે પુસ્તક પૂરા કરે છે એવરી બે મહિને એની કામ કરવાની સ્ટાઇલ ચેન્જ કરે છે અને જે પુસ્તકોમાંથી કંઈક જાણવા મળે સાંભળવા મળે ચેન્જ કરે છે આપણને એમ થાય કે આપણા ઇન્ડિયનો પૈસાની પાછળ પાગલ બને એને શિક્ષાપત્રિક વચનામૃત વાંચવાનો ટાઈમ નથી મળતો ના અમેરિકનો આટલો મોટો બિઝનેસ કરે એવરી વીક બે પુસ્તક ફિનિશ કરે પરિવાર માટેને ટાઈમ મળે ભગવાનની રીત અલૌકિક છે દેખાદેખીની આ દુનિયામાં જીવનારો માણસ બાજુવાળાએ મોટું મકાન કર્યું એટલે હું પણ કરી નાખું ગમે તેમ કરીને બસ આ માન્યતામાંથી માણસ નીકળી જાય ને એના જેવો દુનિયામાં કોઈ સુખી નથી આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ શોભિત દેસાઈ ગુજરાતીના કવિ આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ એકવીસમી સદીના પ્રશ્નો એને સમજવા માટે પ્રેમને સમજવો જરૂરી છે હું ઘણી વાર કથામાં કહું છું આજે પાછું કહી દઉં અમેરિકામાં બધું જ છે પણ પાંચ વસ્તુ દાદા સ્વાદ સુગંધ લાગણી પ્રેમ અને સંબંધ આના ઉપર બહુ મોટું રિસર્ચ થયું છે કોઈ મને માફ કરે કે સ્વામી અમેરિકામાં બેઠા તો અમેરિકાનું ક્યારેક તો ખોદે જ છે જે વાસ્તવિક છે એ સ્વીકારવું જ જોઈએ દુઃખનો સ્વભાવ છે માણસને જોડવાનો શાસ્ત્રોમાં લખેલી વાત અને સુખનો સ્વભાવ છે માણસને છૂટા પાડવાનો અમેરિકામાં દિવસે દિવસે સુખ વધે છે તો સાથે સાથે માણસો માણસો વચ્ચેની દિવાલો પણ વધે છે હસબન્ડ વાઈફનો પ્રેમ સાચો કે કૃત્રિમ આદેશમાં ખબર ન પડે પિતાને પુત્ર વચ્ચેનો સંબંધ એ પૈસાનો છે પ્રેમનો છે આદેશમાં ખબર ન પડે માફ કરજો આ તો યુવાનો બધા મને વાત કરે લગ્ન થતા પહેલા કેવી કેવી કન્ડિશનો આ દેશમાં થાય છે આ દેશનો એક ભણેલો ગણેલો સારી પ્રોફેશનલ જોબ કરનારો છોકરો એને લગ્ન કરવા હોય બરાબર અને લગ્ન જ્યારે કરે છે ત્યારે સારા સ્વામી કેવી કેવી કંડિશનો છોકરાઓ વાત કરે અમે તો ના પાડી ભાઈ રહેવા દો મહારાજને પ્રાર્થના કરીએ તમારું બધું પૂરું થઈ જાય આટલા હજારની રીંગ આપવી પડે સ્વામી આટલી આટલીની ડિમાન્ડો મારે પૂરી કરવી પડે સાબુ જેમ માણસ ઘસે ને એમ માણસનું જીવન સ્ત્રી માટે ઘસાય છે આ પ્રેમ છે ટુ ગેટ ઇઝ સેલ્ફિશ આ સ્વાર્થ છે આ તો વાસના છે અને આ વાસનાનું પરિણામ કેવું આવશે કોને ખબર આ તો વોલ્કેનો છે સમર્પણની ભાવનાઓ ક્યાં સતી સીતાની વાત ક્યાં પતિવ્રતા નારી દ્રૌપદીની વાત પ્રેમ ક્યાં આજના એકવીસમી સદીમાં જીવનારા માણસો આ કંડિશનલ પ્રેમ આ સ્વાર્થી પ્રેમ શું સમજી શકે પાંચ વસ્તુ સ્વાદ આફ્રિકાનું ફ્રૂટ ખાધું છે ને ને ભગત ભગત સીતાફળ ખાધું હોય નેચરલ માટી કાળી માટી હા ત્યાં માનવતા નો અત્યારે ધોળા દિવસે સંઘાર થઈ રહ્યો છે એના કરતા અહીંયા માનવતા બહુ સારી છે અમેરિકામાં એટલે આપણે આ દેશના સારા પાસા સારા જ છે પણ ભગવાન તમને સુખ આપે ત્યારે સાવધાન વધારે થજો એટલા માટે જો સુખમાં સાવધાન નહીં થાવ તો આ પાંચ વસ્તુ તો ગુમાવશો જ તમે આફ્રિકાના કેળા આફ્રિકાનું શાકભાજી આફ્રિકાના પપૈયા એમાં ઓર્ગેનિકની ક્યાં નેચરલ ખેતરમાં જાઓ નરિભક્તો લાવે ને એ સુધારે સુગંધ આ દેશમાં અને આ દેશની વિશેષતા કેવી તમને ખબર ગમે તે ખાતા હોય ને બે ચાર શ્યાક તમે જોડે બધા હરખા જ લાગે બોલો અમારા સંતો એકવાર રીંગણાનો ઓળો બનાવ્યો રીંગણાનો ઓળો તો આપણને એમ લાગે જાણે ઉપમા શું આપવી કાગળના ડૂચા મોઢામાં નાખતા હો કેમ કે સ્વાદ નથી જે નેચરલાઈઝ શાક હોવું જોઈએ બધી જ વસ્તુમાં આર્ટિફિશિયલ દરેક વસ્તુમાં કૃત્રિમતા દરેક વસ્તુમાં દવા દરેક વસ્તુમાં પ્રયોગો દરેક વસ્તુમાં એક્સપેરિમેન્ટલ એટલા બધા થવા મળ્યા છે સ્વાદ સુગંધ ભારતમાં તો આમ થોડો વરસાદ પડે ને તો માટીમાંથી સુગંધ છૂટે માટીમાં સુગંધ માણસોમાં સુગંધ હા આ દેશમાં માનવતા છે સારી વસ્તુ તો સારી જ છે ભારત કરતા ઘણી વસ્તુ ઓનેસ્ટી માનવતા આ દેશમાં અત્યારે સારી છે પણ તેમ છતાં ફૂલોમાં સુગંધ નથી દેખાતી સ્વાદ સુગંધ પ્રેમ લાગણી અને સંબંધ આપણે જે વાત કરીએ છીએ પ્રેમ હા ભગવાનના ભક્ત છે ભગવાનને સાથે રાખીને રહે છે આજ્ઞા પ્રમાણે જેનું જીવન છે અમેરિકા હોય કે ઇન્ડિયા હોય આફ્રિકા હોય કે અફઘાનિસ્તાન હોય અંતે તો દેશને લીધે આપણે સુખી નથી એ તો નિમિત્ત છે એટલે તો વચનામૃતમાં શ્રીજી મહારાજે ગોપાળંદ સ્વામીને કહ્યું તમારા જેવા સાધુ છે ત્યાં ગમે તેવો દેશ હોય તો પણ પવિત્ર થઈ જાય કાળ પણ રૂડો થઈ જાય અને ક્રિયા પણ રૂડી થાય સંઘનો આવો મોટો પ્રભાવ છે આ જ અમેરિકા જેવો દેશ અમે જોયો છે એનો પંદર વર્ષ પહેલાનો સત્સંગ પંદર વર્ષ પહેલાનો આ દેશનો સત્સંગ મેં જોયો છે એટલે કહું છું કે ભગવાન આપણને દુખ આપે એ પણ ઠાકોરજીની કંઈક સારી ઈચ્છા છે ભગવાન આપણને સુખ આપે ત્યારે પણ સમજો ઠાકોરજીનો પ્રસાદ છે પણ સાવધાન થવાની જરૂર છે સમૃદ્ધિ આવે અને આપણે સાવધાન ન થઈએ સમૃદ્ધિ આપણા ઘરમાં વધે અને આપણા ઘરમાં સંસ્કાર ન વધે તો યાદ રાખજો એ સમૃદ્ધિ નથી વધતી એક દિવસ આપણા ઘરમાં મોટો રોગ દેખાશે ઘરના કુસંસ્કારો ફાટી નીકળશે પ્રેમ જેવી કોઈ મીઠી વસ્તુ નથી પ્રેમમાં જેવો સ્વાદ છે એવો ક્યાંય નથી સમજુ માણસ જ આ સમજી શકે છે ભગવાનની તો અલૌકિક રીત છે હરે કે અલોકિક કરે સોહે ભૂખે ભાવ કે મહા પ્રેમ કેવો છે જો તમને કહું આપણા વલ્લભ બાપા પરમ દિવસે ઇન્ડિયા જવા માટે નીકળ્યા એટલે એમણે મને ફોન કર્યો મારો ફોન ચાલતો હતો પછી તરત નિષ્કામ સુધીને ફોન કર્યો વાત થઈ દાદા ક્યારે નીકળો છો બસ સમય અત્યારે એરપોર્ટ જ જઈએ છીએ સુવ્રત સ્વાઈને ફોન કર્યો પણ સ્વામી બીજી લાગે છે એટલે તમને કહીએ છીએ બસ સંતોને યાદી આપજો બધી વાત કરી નિષ્કામ સ્વામી પૂછ્યું કેટલા કે પ્લેન છે ક્યાંથી પ્લેન છે અહીંથી અમે ન્યૂયોર્ક જશું બાર વાગે ઉતરશું અને રાત્રે દસ વાગે ન્યુયોર્કથી પ્લેન છે તો આઠ કલાક ન્યૂયોર્ક શું કરશો બસ એરપોર્ટમાં બેસીને ભજન કરશું અરે ચાલે અમે મુકેશભાઈને કહીએ છીએ મુકેશભાઈ લઈ આવશે એમના ઘરે જજો સાત આઠ કલાક છે તો ત્યાં જમજો સત્સંગ કરજો ફ્રેશ થઈ જજો ના 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 સ્વામી જરૂર નથી સામેથી નિષ્કામ સ્વામીએ કહ્યું ના ભગત તો એટલો બધો એમને ગુણ આવ્યો મુકેશ ભગતને વાત કરી મુકેશભાઈ રાજી થયા લઈ આવ્યા સરસ જમાડ્યું પછી મારે વાત થઈ પાછી નીકળતા નીકળતા વાત થઈ પાછા આબુધાબી પહોંચ્યા ત્યાંથી મેસેજ આવ્યો કે મુકેશભાઈએ નાસ્તો એવો સરસ આપી દીધો છે ને સ્વામી નાસ્તો કરીએ છીએ ને મુકેશભાઈને જયસાણ કેજો પ્રેમ એક નાની વસ્તુ છે પ્રેમ જગતમાં એનું કોઈ મૂલ્ય કે એનું મહત્વ ન દેખાય એટલી સૂક્ષ્મ એટલી સટલ વસ્તુ છે પણ માણસના હૃદયમાં એટલી ઊંડી છાપેની પડે છે ને એટલા બધા રાજી થયા સંતો મારી કેટલી બધી નાની નાની વાતે ચિંતા કરે છે નાની નાની વાતે હરિભક્તો પણ કેટલા નિર્મળ કે સંતોની આજ્ઞા થાય પોતાના કામ બે આગા પાછા કરીને પણ સંતોએ કીધું છે આપણા હરિભક્તો એવા છે એને એરપોર્ટ થી લઈ આવવા બે ચાર કલાક સાચવા પાછા એરપોર્ટ મૂકી આવા પ્રેમ પ્રેમ મળે એમ આપો પ્રેમ વાવો બિન રાજ બિન પાત બિન છત્ર નહીં એક ટીકો કવિ ગંગ એને અકબર રાજાના દરબારમાં ગાયેલો આ છંદ રોજ નવી નવી સાહિત્યની વાતો કવિ ગંગ એની સભામાં રજૂ કરે સાહિત્યની વાતો રજૂ કરીને રાજાને પાઠ શીખવાડે રતિબિન રાજ ગમે એટલું સારું રજવાડું હોય આફ્રિકાનો ઇતિહાસ તમે એક એક દેશનો જાણો ઇથોપિયાનો હેલે સેલાસી ઇથોપિયાનો હેલે સેલાસી કેટલો એનો વૈભવ કેવો એ રાજા બધું હતું એની પાસે લોકોએ કેવી રીતે માર્યો કૂતરા કરતા ભૂંડી હાલત રાય રાય જેવા ટુકડા કર્યાના હમણાં આ ગદ્દાફી જાણો જ છો ને તમે કેમ રતિ બિન રાજ પ્રેમ નથી તો રાજ હશે તો પણ વિનાશ થશે રતિ બિન રાજ રતિ બિન પાઠ ઘણાનું રાજ સ્થિર થઈ ગયું હોય ઘણાને પછી પાઠ ઉપર બેહવું હોય ગાદી ઉપર ચડવું હોય આ કોંગ્રેસ વાળાને ચડવું હતું ને ઉપર જોને ગાંધી પરિવારને છોડવું જ નહોતું રતિબિન રાજ રતિબિન પાટ રતિબિન છત્ર નહીં એક ટીકો રતિબિન સાધુ આ સાધુઓ થાય છે ને એના મૂળમાં પણ પ્રેમ છે ભગવાન સ્વામીનું સ્પષ્ટ દર્શન છે કેવળ વૈરાગ્ય કરીને જન્મથી જ કોઈ ગોપાળાનંદ સ્વામી જેવો વૈરાગી તો હોતો જ નથી ગુરુજીનો પ્રેમ તમે જાણો છો ને જો જોયો હોય ને હજારમાં નો પ્રેમ ટૂંકો પડે એવો પ્રેમ એ મોટા પુરુષનો છે એક નાનામાં નાના સંત પાસે એક નાનામાં નાના ભક્ત પાસે મેં કીધું ને જ્યાંથી લેવાની આશા છે ને ત્યાં તમે ઘસાવ છો પ્રેમ નથી એ તો સ્વાર્થ છે એક કરોડપતિ હરિભગત આવે ને મોટું ડોનેશન મંદિરમાં કર્યું હોય ને એની આગળ પાછળ ફરીએ કલાક બે કલાક એની સાથે બેસીએ ને પછી હરિભક્તો કે સ્વામી બહુ સત્સંગનું સુખ આપવું આ બધી વાત થાય વાહ વાહ થાય પણ એમાં વાસ્તવિકતા કશું જ નથી મુકેશભાઈ જીરો પ્લસ જીરો ઇઝ ઇક્વલ ટુ બોલો હરે ભગતે લાખ ડોલર આપ્યા છે સ્વામી બે હાર પહેર્યા બે વખાણ શું છે જીરો પ્લસ જીરો છે તાળી પડે તો જીરો એમાં વાસ્તવિકતા નથી ઊંડાણ નથી કશું જેની પાસે લેવાનું નથી જેને ક્યારેક શું આપ્યું નથી ને કદાચ આપી શકે એવી શક્યતા નથી પણ દુખિયારો છે કઈ પ્રશ્ન છે કંઈક મૂંઝવણ છે એવો માણસ આવે આ ભગત સાક્ષી છે પૂછો એક કંડારી ગુરુકુલનો નાનો વિદ્યાર્થી આવે ગુરુજી પાસે રડવા લાગે મારે પ્રશ્ન છે ગુરુજી બેસે સવારના ચાર વાગ્યા સુધી ગુરુજી કેટલી વાર બેઠા જોયું છે એક સાધુ જાય નાના એક પાર્સદ જાય નાના આપણને એમ થાય આ કળિયુગમાં આવો નિસ્વાર્થ પ્રેમ ક્યાં મળે ક્યાં મળે આ જગતના બધા સંબંધો છે ને ત્રણ રીતે સંબંધો થાય છે કેટલી રીતે યાદ રાખવા જેવું તમારે બધાને કામ લાગે સંબંધ તો તમારે આવ્યા અમારે તો આવતો જ નથી સંબંધ એક જ ના તો અમારો તો કયો ભગવાન સાથેનો આ પ્રેમની વાત મારે દરરોજ વાંચવાનો એ વધી ગયો છે એટલે આ ત્રણ રીતના સંબંધો હોય છે એક અપેક્ષા મૂલક સંબંધ કેવો થોડું બોલો તમે આ લાઈવ કથા સાંભળનારા એ હરિભગતે વાત કરી કે સ્વામી હું ઇન્ડિયા ગયો પછી અમારા રિલેટિવ હતા એના માટે હું લેપટોપ ને બધું લઈ ગયેલો એટલે બધું આપ્યું અમને બહુ સારી રીતે સાચવા એમની ગાડીમાં ફર્યા પછી સ્વામી અમે અહીંયા આવતા રહ્યા ને એના દીકરાને ત્યાં લગ્ન હતા અને એની થોડી ઈચ્છા હતી કે અમે લગ્ન છે તો તમે થોડો અમને આ રીતે સપોર્ટ કરો પણ ત્યારે અમારે સ્ટોરનું સ્ટોરમાં બહુ મોટી રોબરી થયેલી અને અમારે બહુ સ્થિતિ સારી નહીં તો અમે કરી ન શકીએ એટલે ના પાડી આ ઘટનાને આઠ મહિના એવા પત્ર એટલે એક વર્ષ ઉપર થયું અમે ગયા તા ગયા વર્ષે બીજા વર્ષે અમારે જવાનું થયું સ્વામી અમારે રહેવા માટે અમને આશા એવી જ હોય ને ભાઈ દર વર્ષે ત્યાં જઈએ છીએ એમના ત્યાં ઉતરીએ છીએ એટલે મેં સહજ ફોન કર્યો કે અમે આવીએ છીએ અને કાલ બપોરે ત્યાં પહોંચી જશું એમણે તરત જ કીધું કે ભાઈ અમે તો બહુ બીજી છીએ એરપોર્ટ પર તમારી જે સગવડ કરી કોઈને કરી લેજો અમે તો કોઈ કોઈને કીધેલું નહીં આશા રાખીને બેઠા કે ભાઈ દર વર્ષે ત્યાં જઈએ છીએ દસ વર્ષથી અમે કેટલા એને સાચવતા દર વર્ષે લેપટોપ લઈ જઈએ દર વર્ષે આ લઈ જઈએ બીજું લઈ જઈએ એક જ વખત ખાલી એના દીકરાના પ્રસંગમાં અમે થોડું ઘણું એને સપોર્ટ ન કરી શક્યા સ્વામીના ઘરે અમને બોલાવ્યા નહીં અમારી સામે ન જોયો અપેક્ષામૂલક સંબંધ કેવા કેવા એક હરિભગત છે અમેરિકામાં આ તો બધી વાત તમારી આ જે કથામાં પ્રેમ શબ્દ આવ્યો છે વાત કેવી મારે વાંધો ને શાસ્ત્ર છે જોડે બરાબર લગ્ન કર્યા લગ્ન થઈ ગયા બહુ સારી રીતે બધું પાર પડી ગયું અને તમે જાણો છો દરેક લગ્નના મૂળમાં પ્રેમ જ કારણ હોય છે એટલે લગ્નનું હમણાં લેટેસ્ટ નામ નવું નીકળ્યું છે કયું લવ મેરેજ અને હવે જાજા મેરેજ આ સિવિલ મેરેજ તો બંધ થઈ ગયા કોર્ટ મેરેજ ને લવ મેરેજ જ ચાલે છે બરાબર થઈ ગયું બધું થઈ ગયું એક વર્ષ પૂરું થયું પત્નીની ઈચ્છા હતી કે મારે મકાન લેવું છે એટલે પહેલેથી વાત થયેલી છે કે આપણે લઈ લઈશું એકાદ બે વર્ષમાં એક વર્ષ પૂરું થયું બે વર્ષ પૂરા થયા મકાન ન લઈ શક્યા મકાનની કિંમત ત્રણ કે ચાર લાખ ડોલરની આની નોકરી બિચારાની સામાન્ય હિંમત કરે તો કેટલી કરે આણે વાત કરી મને કે સ્વામી છેવટે મારે ડાયવોર્સ લેવા પડ્યા એને સાચવવા માટે મારે સ્વામી મારી સિત્તેર હજાર ડોલરની નોકરી સિત્તેર હજારમાં પાસાઠ હજાર ડોલર એક વર્ષના મેં એની પાછળ ખર્ચ્યા તો એ બીજા વર્ષે કે તે મને કર્યું શું ડાયવોર્સ લીધા ક્યાં પ્રેમ ગોતવો તો સ્વાર્થ મૂલક સંબંધ કયા મૂલક સંબંધ બીજા લાગણી મૂલક સંબંધ અને ત્રીજા હિતમૂલક સંબંધ સંબંધ ત્રણ પ્રકારના અપેક્ષા સંબંધ ડિમાન્ડિંગ નેચર જેને કહેવાય લાગણીમૂલક સંબંધ ઇમોશનલ રિલેશન જેમ કે પિતાને પુત્રનો સંબંધ એમાં લાગણી રહેવાની કદાચ દીકરો લાત મારી દે તોય પિતાને એટલો બધો દીકરાનો અભાવ ન આવે કારણ કે લાગણી એવી છે એ બાય ડિફોલ્ટ બાય નેચર થયેલી લાગણી છે કોઈ કેસમાં એવું નેગેટિવ સાંભળવા મળે પણ વધારે ઇમોશનલ રિલેશન છે ને એટલે કહેવાય છે ને છોરું કછોરું થાય પણ માવતર તો કમાવતર ક્યારેય ન થાય ઇતિહાસમાં કેટલા દાખલાઓ છે સગા માતા પિતાને જેલમાં નાખ્યા હોય મારી નાખવાના કારણ સુધી દીકરાઓ પહોંચી ગયા હોય તો પણ માતા પિતાની લાગણી તૂટતી નથી કેમ સંબંધમાં એક મૂળ અપેક્ષા છે ડિમાન્ડિંગ બેઝ ઉપર થાય છે સંબંધ જે દુનિયામાં બહુ મોટું પ્રમાણ છે એના કરતા તમે આગળ વધો તો જે વાસ્તવિકતા થોડી જેમાં જોવા મળે જે ઇમોશનલ રિલેશન્સ છે જેમાં લાગણી કારણભૂત છે હોવી જોઈએ જોઈએ લાગણી બરાબર દીકરો ભલે પ્રત્યે થાય પણ આપણે એવું ન થવું શાસ્ત્ર સંમત છે રામાયણ તમે જુઓ કેટલી સરસ રામાયણની આ ચોપાય તો આહા તમે સંબંધને સમજવા માટે એકવાર રામાયણ સમજવી જોઈએ એકવાર રામાયણ જોવી જોઈએ રામ સીતાને કાઢી મૂકે છતાં સીતા શું બોલે અંત્યનું અગિયારમું વચનામૃત વાંચો ગ્રહસ્તોએ તો રોજ વાંચવું જોઈએ રોજ જાણવું જોઈએ સંબંધ શું છે ખબર પડે તમને તમે પતિ પત્ની જોડે રહ્યો છો પિતા પુત્ર જોડે રહ્યો છો ભાઈ બહેન જોડે રહ્યો છો ભાઈ ભાઈ જોડે રહ્યો છો પણ તમારો ભાઈભાઈનો સંબંધ રામને લક્ષ્મણ જેવો જોઈએ પતિ પત્નીનો સંબંધ સીતાને રામ જેવો જોઈએ પિતાને પુત્રનો સંબંધ લવ અને કુશ જેવો જોઈએ જોઈએ કે નહીં તમારી પાસે શું આઈડિયલ છે તમારી પાસે કયો આદર્શ છે તમે કઈ દિશામાં આગળ વધો છો કોઈ ખબર જ નથી મેકડોનાલ્ડમાં ગયા અને મે એકવાર પીઝા ખાધા અને પેલા લશ્કર બે આગળ પાછળ ટાબરિયા પકડીને આંગળી પકડીને ચાલે એટલે ઓહો અમે તો બહુ જોરદાર ભલા માણસ બે અપેક્ષા મૂલક સંબંધ લાગણી મૂલક સંબંધ અને હિતમૂલક સંબંધ માતા પિતાનો બેન ભાઈનો પતિ પત્નીનો આ બધા સંબંધ લાગણીમૂલક હોય છે એના કરતા એક ડિવાઇન રિલેશન્સ જેને કહી શકાય ભગવાન અને ભક્ત વચ્ચે સંત અને હરિભક્ત વચ્ચે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે ક્યારેક ક્યારેક માતા પિતા વચ્ચે પણ આ સંબંધ હોઈ શકે કયો હિતમૂલક કયો સંબંધ કયો સંબંધ એનો અર્થ એવો થાય હિતમૂલક સંબંધ એટલે સામેવાળાનું હિત કેવી રીતે થાય ભાઈ આપણી આપણી સાથે રહી છે આપણો દીકરો છે કે આપણો હરિભક્ત છે કે આપણો શિષ્ય છે એનું સારું કેમ થાય એનું રૂડું કેમ થાય એનું હિત કેમાં છે એના આધાર ઉપર સ્થાપિત થયેલો સંબંધ જાઝલી નામના ઋષિ હતા શાસ્ત્રોની કથા ભગત ભાઈ લખજો પછી જાજલી નામના ઋષિ તપ કરતા હતા મને બહુ વાંચન મને મજા આવે એટલે હું વાંચું જાજલી નામના ઋષિ એટલું બધું એમણે તપ કર્યું એમના વાળમાં પંખીઓએ માળા કરી નાખ્યા આટલા વર્ષો સુધી એ તપમાં બેઠા રહ્યા એને એક ઈચ્છા હતી કે મને ભગવાન દર્શન આપે ભગવાનના દર્શન ન થયા નારદજીના દર્શન થયા રાજી થયા અરે અરે આપ ભગવાન સમાન છો ભગવાનના ભક્ત છો ભગવાનનું પ્રતિબિંબ છો બસ પ્રભુ મને પ્રાર્થના કરીને કહો કે મને ભગવાનના દર્શન ક્યારે થશે કૃપા કરો મારા ત્યારે નારદજીએ જાજલીને કહ્યું આ સવાલ તમે કાશીમાં મૂલાધાર નામનો વણિક રહે છે એને પૂછો જાજલી ઋષિને આશ્ચર્ય થયું કાશીમાં એમાં વેપારી એમાં વાણીઓ એને મારે પૂછવાનું કોઈને હટ તો થાય ને તમે મને કેમ ના કહો ત્યારે નારદજી બીજી વાત એવી કરી વધારે દુઃખ થયું કે એ તમારા કરતાં વધારે ધર્મવાન છે એ સાચો જવાબ આપી શકશે તમને હવે મારા જેવા કોઈ કથાકાર જ્ઞાની સંતને તમે કહો સ્વામી તમારા સવાલનો જવાબ જાણવો હોય ને તમે રસોડામાં પેલા સુરેશ ભગત સેવા કરે એમને પૂછો કોઈ પણ હટ થયા તો ઈગો હટ થાય સ્ટેટસ ઉપર ગઈ ને વાત જાજલી ઋષિને ગમ્યું નહીં નારદજી હસતા હસતા નારાયણ કરીને અંતરહિત થયા જાજલી ઋષિ મૂળ તો સંત હતા જ્ઞાની હતા કંઈક ભગવાનની ઈચ્છા મને સમજાવવાની છે ચાલતા ચાલતા કાશી પહોંચ્યા શોધતા શોધતા મુલાધાર નામનો વાણી વણિક ક્યાં છે જોયું ત્યાં તો એટલો બધો બીજી એટલો સવારથી સાંજ સુધી નવરો જ ન પડે એમ માણસ ભજન કરવાનો ટાઈમ નથી પેલા ગામના માણસોએ મહારાજને કીધું ને તમારો તમારો કરો ચોટલી સાથે ડૂબી ગયો છે આવું કીધેલું મહારાજને ચોટલી દેખાતી નથી બંધિયા ગામના માણસોએ મહારાજને ને હરિભગતની આવી ફરિયાદ કરેલી જાજલી ઋષિને પણ એમ થયું હું આટલું તપ કરું ભજન કરું ને આ વાણીઓ એને ભજન કરવાનો ટાઈમ નહીં તપ કરવાની તો વાત જ નથી સવારથી સાંજ સુધી આટલો મોટો હોય અને શું ખબર પડશે પૂછ્યું ભાઈ તું ધર્મમાં જાણે છે કઈ પેલા તો તપાસ કરી ધર્મ બર્મ માને છે કે નહીં તો કે પ્રભુ મને બીજા ધર્મની ખબર નથી એક ધર્મની ખબર છે આ સમજવા જેવું છે શું કીધું મને એક ધર્મની ખબર છે કયા ધર્મની બસ આ કાઉન્ટર ઉપર આ દુકાન ઉપર હું ઊભો રહું અને સામે જે આવે ને ભગવાનની જે માની ગ્રાહક મારો ઈશ્વર છે માની એની સાથે હું વેપાર કરું છું અરે ભલામણ આ ધર્મ ન કહેવાય જાજલી ઋષિ કહે છે આ ધર્મ ન કહેવાય ભગવાનનું ભજન ભજન કરે છે કે નહીં બીજું કઈ એ ધર્મની વાત કરું છું બીજી વાત એના કરતા જોરદાર કરી આશીત ભગત બાપજી ભગવાને જેને જે કામ આપ્યું એ કરવું જ જોઈએ ને હું આ વાણીઓ છું તમે સંત છો તમે ભજન કરો માળા કરો મારે પરિવાર છે આ નાનો ધંધો લઈને બેઠો છું પણ સામે આવેલા માણસ સાથે મેં ક્યારેય સ્વપ્નમાં પણ અન્યાય નથી કર્યો પણ તેમ છે તમને ડર લાગ્યા કરે દરરોજ કે હું અન્યાય કરીશ તો ભગવાનને શું જવાબ આપીશ એટલે કોઈ પણ ગ્રાહક સાથે હું વ્યવહાર કરું ત્યારે મારી નજર હું આ ત્રાજવાની દાંડી ઉપર જ રાખું છું આ ત્રાજવાની દાંડી ક્યારે આમ ન થવા દઉં એટલે કદાચ થોડું મારું વધારે જતું ચાલે પણ એનું વધારે હું લેવા નથી માંગતો આમ ન જવા દે આમ જાય તો ચાલે અને ત્રાજવાની દાંડી જેમ સ્થિર થાય ને એમ મારું મન પણ એવું સ્થિર થઈ જાય છે મને હું મંદિરમાં નથી જતો તો અહીંયા બેઠા બેઠા ભગવાનના અખંડ દર્શન થતા હોય એવું લાગે છે ત્રાજવાની દાંડી સ્થિર થાય એવું મારું મન સ્થિર થાય અને મન સ્થિર થાય એટલે મને ભગવાન અખંડ દેખાય છે આ વાત સાંભળીને પેલા જાજલી ઋષિને ચક્કર કર્યા હું ધ્યાન કરી કરીને તૂટી ગયો પંખીઓના રાફડા થઈ માળાઓ બની ગયા જટાની અંદર અને મને ભગવાન દેખાણા નહીં દર્શન ન થયા અને આને આ દુકાન ઉપર દર્શન થાય છે સમજ્યા તમે વેપારી ને ગ્રાહક નો સંબંધ પણ કયો હતો હિતમુલક કયો હતો કયો હતો બોલો હિતમુલક રતન ટાટાનું થોડા વર્ષો પહેલાનું પ્રવચન ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ઘણા બધા હોય દરેકની રીત પોતાના કર્મચારીઓ સાથે કામ કરવાની જુદી જુદી હોય પણ એમાં ભારત દેશના એક ઉદ્યોગપતિ રતન ટાટા બિઝનેસમેન છે જમશેદપુર આખું એણે વસાવ્યું હું તો નથી ગયો આપણા નિષ્કામ સ્વામી ગયા છે મને વાત કરી હતી સ્વામીએ પણ સુખસ્વામી ગયા છે એમણે પણ વાત કરી હતી રતન ટાટા પોતાના કર્મચારીઓ સાથે કેવી રીતે એણે કેવું નગર વસાયું છે ઇન્ડિયાની અંદર પોતાના કર્મચારીઓ માટે ભારતની સરકારે જ્યારે કોલ માઇન્સ નેશનલાઇઝ કરી બહુ મોટો પ્રોબ્લેમ થયો કેટલા બધા માણસો મરી ગયેલા વર્ષો પહેલાની સત્ય ઘટના અને ત્યારે ભારતની સરકારે બધી કોલ માઇન્સ નેશનલાઇઝ કરી ત્યારે પણ રતન ટાટાની જે કોલ માઇન્સ હતી એ એમણે નેશનલાઇઝ ના કરી કારણ કે તમે તમારા કર્મચારીને જેટલા સાચવો છો જેટલો પગાર આપો છો એટલા અમે ન સાચવી શકીએ અમે પગાર પણ ન આપી શકીએ માટે માનવતાના ધોરણે તમે જે કરો છો બરાબર છે તમારા સિવાયનું બધાનું કામ નિશલાઈઝ કરી નાખ્યું કયો સંબંધ હતો કયો સંબંધ હતો હિતમૂલક પતિ એમ ઈચ્છે પત્નીનું હિત કેમ થાય પત્ની અમ ઈચ્છે પતિનું હિત કેમ થાય આ હિતમૂલક સંબંધ છે પત્ની એમ ઈચ્છે પતિ મારી કેટલી અપેક્ષા પૂરી કરી તો અપેક્ષા મૂલક સંબંધ છે પત્ની એમ ઈચ્છે કે પતિ મારી કેટલી લાગણી મને યાદ કરે છે કે નહીં મને પૂછે છે કે નહીં મને હામેથી કહે છે કે નહીં સાડી લાવી શું લાવું છે લાગણી મૂલક સંબંધ સંબંધના ત્રણ પ્રકાર છે રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન છત્ર નહીં એક ટીકો રતિ બિન સાધુ હું કેવાય એ માગું છું ગુરુજીની જે એક મોટા પુરુષ છે ને એનો જે પ્રેમ હોય છે નિસ્વાર્થ પ્રેમ નિર્મળ પ્રેમ હિમાલયના શિખર જેવો પ્રેમ પ્રેમ જેવો ગંભીર આપણે ખરેખર ભાગ્યશાળી છે આશ્રિત પગથ શ્રીજી મહારાજના પ્રેમ વિશે તો વાંચ્યું છે મેં પણ ગુરુજીનો પ્રેમાળ સ્વભાવ એક ગરીબ માણસ એક નાનામ નાનો માણસ એક ઘટના કહી દઉં આપણા મેકનના સંજય ભગત બહુ ગરીબ છે તમે જાણો છો મેકનના જેટલા અરી ભક્તો છે એમાં એમની સ્થિતિ બિચારા એટલા બધા નિષ્ઠાવાળા પણ ઠાકોરજી દરેકને તો એક સરખું આપ્યું જ નથી હોતું એમનો વ્યવહાર એમની પરિસ્થિતિ બધી સંતોને ગુરુજી જાણે પણ તેમ છતાં ભગતને પણ નિષ્ઠા એવી કે ગુરુજી આવે તો મારે કંઈક સેવા કરવી પહેલેથી એમની નિષ્ઠા પણ એવી દરેકને થાય ને આજે ગુરુજી આવે અહીંયા અને બે ભક્તો સેવા કરતા હોય તો કોઈ સામાન્ય સ્થિતિવાળો હોય તેને પણ થાય તો ખરું કે મારે સેવા કરવી છે ના થાય થાય ને સવારે કથામાં નિષ્કામ છે બહુ સરસ વિવેકની વાત કરી કે ક્યારેય પણ ગ્રહસ્થોએ આવી રીતે પોતા પોતાની સ્થિતિ વિચાર્યા વિના પોતાની કેપેસિટી ન હોય વિચાર્યા વિના સેવામાં ન જોડાવવું જોઈએ એ ભગવાનની આજ્ઞા તમે લોપશો તો તમને દુઃખ આવશે ચાર વર્ષ પહેલાની વાત સંજય ભગતની આવી સ્થિતિ ગુરુજી મેકનમાં હતા હરિભક્તો ને ત્યાં પધરામણી થાય એટલે બધા હરિભક્તો ભેટ મૂકે સેવા કરે સંજય ભગત એને પણ ઈચ્છા મારે સેવા કરવી છે પચીસો ડોલરનો ચેક લઈને આવ્યા એટલે એમણે ગુરુજીને અમને કીધું મેં કીધું ભાઈ ગુરુજીને તમે વાત કરો કારણ કે આપણા સંતોમાં એવું જે મુખ્ય ગુરુજી હોય તો ગુરુજી જ નિર્ણય કરે સેવાની વાત કે ગમે તે વાત બરાબર બીજા સંતો પછી માં ઇન્વોલ્વ ન થાય અને હરિભક્તોએ પણ એટલો વિવેક રાખવો જોઈએ પછી સેવા આપણે કરવી હોય તો મુખ્ય સંત જે હોય એને પૂછીને કરીએ બરાબર મનમેળે ન કરીએ મનમેળે કરે સેવા ભગવાન કે મોટા સંત રાજી ન થાય અમુક વિવેક જરૂરી છે જીવનમાં એ દસમો નિધિ છે વિવેક નામનો નિધિ ન હોય તો બધું છે છતાં ક્યારેક દુઃખ આવે છે તો બન્યું એવું કે સંજીવ ભગત એમણે ગુરુજીને પૂછ્યું ગુરુજી જાણે સંજીવ ભગતની પરિસ્થિતિ સંતો પણ જાણે એટલે સંતોને ગુરુજીને ખબર એટલે ગુરુજીએ કીધું સંજય તમે રેવા દો સંજય ભગતને ના પાડી એટલે સંજયભત રડવા લાગ્યા કે ગુરુજી આ બધા ભક્તો સેવા કરે તમે સ્વીકારો મારી કેમ નહીં સંજય ભત રડ્યા એટલે ગુરુજી કે સારું ચેક મૂકી દો ઠાકોરજી પાસે સંજયભત ઠાકોરજી ચેક મૂક્યો એટલે ગુરુજી રડવા લાગ્યા ગુરુજી કે સંજય તમારા જેવા ગરીબ ભક્તોની આ સેવા હું લઉં છું મને મહારાજ નહીં પૂછે ગુરુજી જે રડતા રડતા બોલ્યા છે ત્યારે આપણને થાય જેને લેવાની ભાવના નથી સમજો છો ને તમે એક દિવસ કીધું હતું કથામાં યાદ રાખવા સ્વામી શરણાનંદજી ઉત્તર ભારતના એવા સારા સંત સંસારિકા દેના ભી સંસારિકા દેના ભી લેના બરોબર હે ઓર મહાત્માઓ કા લેના ભી દેના બરોબર હે ઈ લેય છે લેતા નથી આપણને દેખાય છે લે છે પણ ખરેખરી શું કરે છે આપે છે પછી એ પચીસો ડોલર નું સાંભળો હજી આખો ઇતિહાસ કહો ગુરુજી રડ્યા સંજય ભગત રડ્યા અમે બધા સંતો વાક બની કે શું છે કેમેરા તો હતા નહીં ત્યારે તાત્કાલિક સંજય ભગ ચૂપ થઈ ગયા ગુરુજીને રડતા જોઈ ગુરુજી કે સંજય આ ચેક તું લઈ લે તું રાખજે મહારાજ તારા પાર્ટનર છે માનજે બસ બરાબર પણ તું લઈ લે તમે વિચારો મારે કેવું છે એ લેવાની ભાવના ડિમાન્ડિંગ બેઝ ઉપર થયેલો સંબંધ લાંબો નથી ચાલતો મોટા પુરુષોનો જે સંબંધ છે ને લોકોને એમ દેખાય છે કે આ સાધુઓ લેવા આવે છે લેવા નથી આવતા સાધુ આપવા આવે છે મહાત્માઓ કા લેના ભી દેના બરોબર હે ગુણાતાનંદ સ્વામી પેલા માવજી કડિયા રાજકોટના ગરીબ હતા રડી પડ્યા સ્વામી ખાવાનું નથી મળતું શું કરું સ્વામી કે કાલ બરફી લાવજે કોને કીધું જેને ખાવાનું નથી મળતું એને શું કીધું ક્યાંથી લાવશે અણસમજુ માણસો હોય તો દ્રોહ કરે એને અભાવ આવે આવા સાધુ સ્વામીની ભાવના લેવાની નહોતી તું ઠાકોરજીની એકાદ વાર સેવા કરી લે ગયા જન્મે નહીં કરી હોય એટલે જ ને એટલે જ આ દુઃખ છે ને પતિ પત્નીએ મજૂરી કરી ભગત પણ એવા વિશ્વાસો રાજકોટના માવજી કડિયા પતિ પત્ની મજૂરી કરે અને ઠાકોરજી માટે ભૂખ્યા રે થોડી ઘણી કટોરીમાં નાની એવી બરફી લઈ લાવ્યા સ્વામી ભગવાનને ધરાવી બધા સંતોને ટુકડો ટુકડો પ્રસાદ આપ્યો હરિભક્તોને આપ્યો બધાને કહ્યું અગિયાર અગિયાર માળા કરો આ માવજીના પ્રારબ્ધમાં ક્યાંય સુખ લખ્યું નથી પણ આપણે મહારાજને પ્રાર્થના કરો ત્યાં માવજી નું બદલે હવે તમે મને કે સ્વામીએ માગ્યું કે સ્વામી આપ્યું જવાબ આપો સ્વામી નો સંબંધ અપેક્ષા મૂલક છે લાગણી છે હિતમૂલક છે બોલો કયા મૂલક હિતમૂલક સાચા સંત સાચા માતા પિતા સાચા પતિ પત્નીના સંબંધોમાં હિતની ભાવના મુખ્ય હોવી જોઈએ આપણા મંડળના સંતો બધાના જીવનમાં જુઓ તો પણ ગુરુજીનો જે પ્રેમ છે ને એમનું જે ખેંચાણ છે ને પછી વૈરાગ્ય આવે પછી ત્યાગ આવે પછી બધા સદ્ગુણ આવે પણ મૂળ છે રતિ બિન સાધુ રતિ બિન સંત રતિ બિન જોગ ન હોય રતિ બિન માત બિન તાત રતિ બિન માનસ લાગત ફીકો ગંગ કહે સુનો સાહ અકબર ન રહે બિન એક રતિકો સમજાણું ને રતિબિન રાજ રતિબિન પાત રતીબિન છત્ર નહીં એક ટીકો રતિબિન સાધુ રતિબિન સંત રતીબિન જોગ ન હોય જતીકો રતિબિન માત રતિબિન તાત રતિબિન માનસ લાગત ઠીકો માનસ એટલે મન તમને કોઈ જગ્યાએ પ્રેમ ન હોય અને ત્યાં બેસવાનું થાય તો કેવું લાગે કેવું લાગે તમને પ્રેમ નથી અને ત્યાં તમારે જવાનું થાય ત્યાં તમારે બેસવાનું થાય એની વાતો સાંભળવાની થાય બિન માનસ લાગત ફીકો પછી એટલું બધું અકળામણ થવા લાગે મન ઉદાસ થઈ જાય અકળામણ થવા લાગે થાય ને બિન માનસ લાગત ફીકો ગંગ કહે સુનો શાહ અકબર ન રતિ બિન એક રતિકો પ્રેમ નથી તો માણસ એક રતિનો છે કોડીનો છે એની કોઈ કિંમત જ નથી પૈસામાં પાગલ બનેલા માણસને કેવી રીતે પ્રેમનું મૂલ્યાંકન થઈ શકે સ્વાર્થની દુનિયામાં ડૂબેલો માણસ કેવી રીતે સ્વથી આગળ વધી બીજાનું વિચારી શકે સામેવાળાનું હિત કેમાં છે એ વિચારવું આ સાચો પ્રેમ છે ટુ ગેટ ઇઝ સેલ્ફિશ ટુ ગીવ ઇઝ લવ સમર્પણ સ્નેહકા સ્નેહકી શરત નહીં સ્નેહકા સ્વભાવ હૈ સમર્પણ એ સ્નેહની શરત નથી સ્નેહનો સ્વભાવ છે પ્રેમ થાય એટલે શું થાય સમર્પણ થઈ જાય કરવું ન પડે ઓટોમેટિક થઈ જાય કેવું ન પડે ઓટોમેટિક થઈ જાય સાચો પ્રેમ એનો પાયો છે સમર્પણ એટલા માટે મોટા મોટા સંતોની રીત જુઓ જીવને હેત થાય ને ઉત્સવો કરે સમયાઓ કરે જમાડે પીરસે એને ખરેખર પીરસવું નથી એને જમાડવું નથી એને તો એ જીવને માયામાંથી તોડાવી ભગવાનમાં જોડવો છે પણ એને પ્રેમ થાય ને તો બધું સારું લાગે પછી વાત સ્વામી સારા લાગે સ્વામીની વાત સારી લાગે બરાબર પછી એના વ્યસનો છૂટી જાય કુટેવો છૂટી જાય બુરી આદતો છૂટી જાય ને છૂટી જાય કે નહી આજે હરિભગતે વાત કરી સ્વામી એટલી ખરાબ આદતમાં પડી ગયો હતો એવી ખરાબ આદત એમણે મને નિખાલસ ભાવે વાત કરતા હતા એટલી ખરાબ આદત સ્વામી હું નરકમાં પણ મને સ્થાન મળે આટલી ખરાબ આદત થઈ હું માર્યો સગા સંબંધીઓ આવી સ્થિતિ થઈ મને સંત મળ્યા એને જે વાત કરીને કહું છું નામ નથી લેતો ખાલી હા મને સંત મળ્યા સાધુ સાથે હું બેઠો નિર્દોષ ભાવે નિખાલસ ભાવે સ્વામી માર્યા આ મારા પાપમાંથી છૂટવું છે આવી રીતે હું ફસાયેલો માણસ છું મારું જીવન મારું યૌવન મારી જિંદગી મારી આંખ સામે બરબાદ થઈ રહી છે સ્વામી મને બચાવો એ સાધુએ મને એટલું જ કીધું એક મહિનો મારી સાથે રહી જાય મને હે તો હું રહી ગયો સ્વામી વીજળીના જબકારે મારા વ્યસનો વીજળીના જબકારે મારી વાસનાઓ વીજળીના જબકારે મારા પાપ છૂટી ગયા મને ખબર ન પડી કેમ એ સાધુને ભગવાન જેવા ન માનું બોલો એટલા માટે સમર્પણ એ સ્નેહની શરત નથી સ્નેહનો સ્વભાવ છે સાચો પ્રેમ આવે ત્યાં સમર્પણ થાય સાચો પ્રેમ આવે ત્યાં પૂછવું ન પડે ત્યાં બધું જ પછી શું દાદા ખાચરને શ્રીજી મહારાજ થોડી આજ્ઞા કરી હતી કે બધું તમે આપી દો સામેથી આપ્યું છે પ્રેમ મે સ્વાદ ક્યાંય નથી તો કોઈક સમજવું હોય જ સમજી શકે બાકી તો બધાને વસ્તુમાં પ્રેમ દેખાય છે કેમાં વસ્તુમાં કોઈ આપણને પૈસા આપે અને કોઈ આપણને આપણી સાથેનો સમય આપે તો દુનિયાભરના માણસને સારો કયો લાગે પૈસા આપે ખરેખર એનો સમય તમારી પાછળ આપે છે મેં કીધું ને એ વ્યક્તિ તમારા માટે પૈસા આપનાર કરતા વધારે મૂલ્યવાન હોવો જોઈએ પણ આ ગણિત બહુ ઓછા માણસો પાસે હોય છે હરી કે અલોકી કરે સોહે ભૂખે કે મહા ભાવ બિન કરતન પ્રેત અશ્વમેધ કો યજ્ઞ કરે એવો અશ્વમેધ યજ્ઞ કરે પણ પ્રેમ નથી તો ભગવાનને એના ઉપર પ્રેમ ન થાય શ્રીહરિએ જમ્યા પછી ચડું કર્યું પ્રસાદી સાથે રહેનારા રાજાઓને આપી શ્રીહરિ તેમની પોતાની પાસે બેસાડીને વારંવાર હેતથી જમાડતા હતા બહુ ગજબની વાતો છે બધી હા મુકેશભાઈ પ્રેમ કેવો હોય શ્રીજી મહારાજ માણાવદર ગામમાં આવ્યા આ માણાવદરની લીલા છે એટલે માણાવદરની એક વાત સંભળાવી દો જમવાની વાત આવી એટલે મને યાદ આવી માણાવદરમાં મહારાજ આવ્યા મયારામ ભટ્ટ બહુ ભોળા હતા અને સુરા ખાચર ને બધા પાક્કા બીજું તો આપણે કહેવાય નહીં આગળ આ તો ભગવાનના ભગત હતા બાકી તો કેટલાને હોળીએ ચડાવી દે અને દરબારો મહારાજ સામે બેઠા હોય ત્યાં સુધી મહારાજ આગા પાછા થયા એટલે એકાદને જાલે ટૂંકમાંની એટલી બધી મસ્કરી કરે એટલે દરબારો માટે મયારામ ભટ્ટ રમકડું હતા ભટજીને તો એવા હેરાન કરે મયારામ ભટ્ટ બહુ ચોખ્ખાઈ રાખે એટલે રસોઈ કરતા હોય સુરાખાચર દૂરથી ઊભા ઊભા ઉભા ભટજીની બહુ ચોખ્ખાઈ વધારે પડતી બ્રાહ્મણ હતા પવિત્ર હતા ધર્મનિયમ વાળા હતા એટલે આમ કાકરી ભટજી પેલો રોટલો છે ને રોટલો રોટલો બરાબર શેકડ નથી ભટ્ટી કયો રોટલો તેમ આમ કાકરી મારે ભટજી એવા કહે છે અરે સુરાખાચર મારી રસોઈ ભળાઈ ગઈ સુરા ખાચર કે તો હારું અમે જમશું તમે બીજી બનાવી લો આવી રીતે ભટજીને બબ બે ચાર ચાર વાર રસોડા ધોરાવે રસોઈ ફરીવાર બનાવડાવે આવું હેરાન કરે એવી તો કેટલી બધી કથાઓ છે એમાં શ્રીજી મહારાજને મયારામ ભટ્ટને ત્યાં જવાનું થયું ભટ્ટજી ભોળા ભટજી સાચા પ્રેમાળ મેં કીધું તું પ્રેમ છે ને એ બહુ બહુ સમજવા જેવી વસ્તુ છે એના પર તો તમે હજારો શાસ્ત્રો લખો તો ઓછા પડે એ જે મેટર ઓફ પ્રેક્ટિકલ લાઈફ એ કોઈ શબ્દોનો વિષય નથી એ તો બે જણા જ પેલું કહેવાય ને ખામોશ રહી આંખ પણ બંધ વાણી પણ બંધ છતાં બે કહેવા માંગે સમજી જાય પ્રેમ કોઈ દિવ્ય વસ્તુ વર્ણવી ન શકાય એવી વસ્તુ છે શ્રીજી મહારાજ આવ્યા એટલે મયારામ ભટ્ટ એટલા બધા ભાવ વિભોર બની ગયા રસોઈ બનાવી ખીચડી બનાવી પણ થયું શું ખબર જૂના ચોખા વાપર્યા કાકરાવાળા ચોખા સાફ કરવાના રહી ગયા એટલે શ્રીજી મહારાજ તો જમવા બેઠા મહારાજનો સ્વભાવ તો કેવો હતો સાચા પ્રેમને જોવે જાય ભટજી પૂછે મહારાજ બરાબર છે ને અરે 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 આ તમારી ખીચડી તો શીરા કરતા મીઠાઈ કરતા મીઠી લાગે છે આવી મીઠી મીઠી વાતો કરતા જમતા જાય જમતા જાય અને પાછા વખાણ કરતા જાય એટલે ભટજી વધારે પીરસે એટલે મહારાજ એક બે વખત લીધી પણ મહારાજને તો ખબર પડી એમાં કાકરા એટલા બધા છે હવે આ કાઠીઓ જો ખાશે ને આ દરબારો જો આજે આ ખીચડી ખાશે તો આ ભટજીના એક એક વાળ છોડશે ને આ લોકો વાળી જેટલા બચ્યા છે આ લોકોને કઈ નિમિત્ત મળ્યું તો પૂરું થઈ ગયું એટલે દરબારો જમવા બેઠા મહારાજે બધાને ખીચડી પીરસી બધા દરબારો માનસી પૂજા કરી આંખ બંધ કરી મહારાજ કે સાંભળો દરબારો સાંભળો દરબારો અમારી આજ્ઞા છે આજે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ મહારાજ ઘણી વાર કરતા આજે અમે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ કે આજથી જમતા જમતા કોઈ પણ ચાવવાનું નહીં ગળી જવાનું અને જે ચાવશે એ બધા ગુરુદ્રોહી છે વચનદ્રોહી છે છે વિમુખ કરીશું આ ભટજીનો પ્રેમ છે ખીચડી ગમે એટલી ખાજો બરાબર બીજું બધું ગમે એટલું ખાજો પણ કોઈ ચાવતા નહીં ચાવ્યા વગર રસાસ્વાદને જીતવા માટે આવું પ્રકરણ કર્યું છે મોઢા ખીચડી મૂકો ચા વગર જાય અંદર મુકેશભાઈ બોલો આપણે મોર થોડા છીએ દરબારો થયું કે આ મહારાજે નવું પ્રકરણ કેમ શરૂ કર્યું કોઈને સમજાણું નહીં જય બોલાણી માનસી પૂજા પૂરી થઈ ને બધા જમવાની શરૂઆત કરી પણ જેવી ખીચડી મોઢામાં મૂકીને ચાલુ શું થઈ ગયું કાકરા આવે તડતડ બોલે દાંતમાં માં ઘસાય પણ હવે કોઈને કહેવાય તો નહીં શું ના કાકરા એવાય જો કાકરા એમ કહે તો ચાલે કહેવાય બધા દરબારો સમજી ગયા આ શ્રીજી મહારાજે પ્રકરણ નથી ફેરવું આ મયારામ ભટ્ટનું પ્રારબ્ધ ફેરવી નાખ્યું એ પોતાના જનની વાલે એ લાજ વધારી પોતાના ભક્તની આબરૂ રાખવાને માટે ભગવાને કેવા કેવા ચરિત્રો કર્યા જુઓ આ પ્રેમ સમજો છો ને જમે તો પણ કોઈકને રાજી કરવા માટે જમાડે તો પણ કોઈકના હિત માટે મહારાજ કે અમે કોઈ વસ્તુને વખાણીએ છીએ કોઈક વસ્તુને વઢીએ છીએ કોઈકની વસ્તુ સ્વીકારીએ છીએ કોઈકની વસ્તુ નથી સ્વીકારતા બધાની પાછળ અમે તો જીવનું રૂડું કેમ થાય એનું કલ્યાણ કેમ થાય એ જ વિચારીએ છીએ એવો જો વિચાર ન હોય અમને ગુરુદેવ રામાનંદ સ્વામીના સોગંધ છે પોતાના અનન્ય સખાને ભક્ત ગણતા તેમના સમાન કોઈની સાથે બનતું નહીં હૃદયની બધી વાતોને સમજતા હતા જે ભક્ત ન ન હોય તેવા બીજા માણસ સાથે હેત હેત રાખતા નહીં ભગવાન ગમે ત્યાં કરતા હા જોજો આજે તો ગમે ત્યાં કરી નાખે શ્રીહરિએ પૂરા પ્રેમથી સંતોને જમાડ્યા જમાડવામાં કઈ ઉણપ ન રાખતા તે પછી હરિભક્ત વિપ્રોને જેવી જેની ઈચ્છા તે મન ભાવતી રીતે જમાડ્યા પછી સુખદાયક ઘનશ્યામ શ્રીહરી હસતા હસતા આવીને પલંગ ઉપર બેઠા જેને રસોઈ કરાવી હતી તે હરિભક્તોએ આવીને શ્રીહરિની અને સંતોની પૂજા કરી આ પ્રમાણે નિત્ય નિયમ નવીન નવીન અને ઉત્સવ આનંદ થયા કરતા હતા સંતો અત્યંત ઉત્સાહથી રાત દિવસ કથાવાર્તા અને કીર્તન કર્યા કરતા હતા માણાવદરના હરિભક્તો શ્રીહરીની આવી અલૌકિક રીત દેખીને એક પળવાર પણ શ્રીહરીથી દૂર થતા નહીં કેટલાક લોકો શ્રીહરિને શરણે થયા તેમના શ્રીહરીએ લખ દુઃખ ટાળ્યા વસંત ઋતુના દિવસો અજોડ કહેવાય તેમાં પણ વસંત પંચમી ઉત્તમ ગણાય શ્રીહરી માણાવદરમાં બિરાજમાન હતા વસંત વસંત પંચમી આવી પંચમીનો ઉત્સવ જાણીને ગામો ગામના હરિભક્તો ધર્મપ્રિય શ્રીહરીના દર્શન કરવા માટે માણાવદર આવ્યા સહુ સુખકારી શ્રીહરીના દર્શન કરીને રાજી થયા ભક્તોને દેખીને તેમની પાસે બોલાવ્યા પુષ્પોના હાર શ્રીહરીને પહેરાવ્યા શ્રીફળ અને આંબાનો મોર આગળ મૂક્યો શેરડીના સાંઠા ઘણા લાવ્યા હતા તે ઉમંગથી શ્રીહરીને આગળ મૂક્યા કેટલાક તો અન્ય ફળ તથા વિવિધ પ્રકારના મેવા લાવ્યા હતા તે હરખભેર શ્રીહરીને આગળ રાખ્યા હતા અલગ અલગ પ્રકારના પોશાક કરાવીને લાવ્યા હતા તે પણ શ્રીહરિને મનમાં પ્રેમ કરીને પહેરાવતા હતા હૃદયમાં આનંદોત્સવથી ભરેલા તે હરિભક્તો શ્રીહરિના અંગોને કેસર મિશ્રિત ચંદનની ચર્ચા કરતા હતા સૌ હૃદયમાં અલૌકિક રીત સમજીને ઘણા જ પ્રેમથી સંતોની પણ પૂજા કરતા હતા પ્રેમ તરબોળ થયેલા સંતો વસંત વધાઈના પદો ગાઈને ઉત્સવ કરતા હતા એક સુવર્ણ કળશ લીધો આંબાના મોર અને નવ પલ્લવોથી તેને શણગાર્યો પછી સંતોએ ઉત્સવ કરતા કરતા રીતે થાય અહીંયા તો બધું નહીં આંબા મોરનું પૂજન થાય કળશમાંની સ્થાપના થાય ઋતુનો રાજા વસંત અને ફળોનો રાજા આમ્ર કેરીય ફળોનો રાજા છે એટલા માટે બંનેનું સ્વાગત બંનેના વધામણા બંનેનું પૂજન એક સાથે થાય છે જાંજ ઢા ઢોલ દુંદુભી તુરાઈ રણસિંગુ ભૂંગળ અને ભેરી વગાડીને ઉત્સવને ઘણો અદભુત રીતે ઉજવ્યો કેસરી રંગ અને પતંગનો રંગ ઘડામાં ભરી ભરીને ઉછાળ્યો દરબારો અને અન્ય હરિભક્તો સાથે વસંત રમતા ખૂબ જ ગુલાલ અને અબીલ ઉડાડ્યો સૌે ઉડાડેલા ગુલાલથી રંગથી આકાશ ભરાઈ ગયું હતું તેની શોભા એટલી અદભુત હતી કે તે મુખથી કહી શકાતી નથી ગામના પશ્ચિમ દરવાજાથી આથમણી સ્વચ્છ પાણીવાળી નદી વહે છે એટલે શ્રીહરી ગામથી દૂર શુદ્ધ પાણી હશે એમ જાણીને ત્યાં પધાર્યા સૌહરિભક્તોને સાથી લીધા હતા શ્રીહરિની મૂર્તિ રંગથી રસબસ હતી તે નદીએ જઈને તેમાં સૌહે સ્નાન કર્યું ભક્તોના મનમાં ઉત્સાહ ભર્યો હતો શ્રીહરિ સ્નાન કરીને ગામમાં પધાર્યા રસોઈ તૈયાર થઈ ત્યારે પહેલાં શ્રીહરિ થાળ જમ્યા ને પછી સંતો જમ્યા બધા સખાઓ દરબારો જમ્યા જે હરિભક્ત વિપ્રો હતા તે પણ જમ્યા અનેક પ્રકારની સરસ રસોઈ થઈ હતી જે યથાર્થ રૂપમાં કહી શકાતી નથી માણાવદરમાં શ્રીહરી કેટલાક દિવસ આનંદથી રહ્યા સમગ્ર હરિભક્તોના સેવા કરવાના બધા મનોરથોને પૂરા કર્યા શ્રીહરિએ ત્યાં વર્ણોને આશ્રમોના ભિન્ન ભિન્ન ધર્મો કહ્યા ધર્મસર્ગ અને અધર્મસર્ગનું નિરૂપણ વિગતવાર કર્યું અને ધર્મના ઉત્કર્ષ પોષણની ઘણી બધી વાત પણ કહી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂરમાં માણાવદરમાં આવી વસંત પંચમીનો સમયો કર્યો એ નામે અગિયારમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની